શિલા દેવ મારા કુલમાં અને પ્રતિષ્ઠા જાવે પરમાં સજે સકી નહી પડ્યો જેમ ગા જેમ મકરા પ્રેસે જળમાં જેમ ઇન્દુ પ્રેસે વાદળમાં કોઈ ઝીકા ઝાલી ન કહેશે કોઈને ઉડાડ્યા છે પગની થશે કોઈને હાણ્યા ભોંકર ને ભોડા કે કોઈના મુખ ભામ્યા લકડા કે કોઈના મુખ ભામ્યા લપડા કે આ તો રણ ભયાનક ભાષે દેખી દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવું નહોતું જાણ્યું ચિત્ર દેહાય રત્ન જાણ્યું ચિત્ર દેહાય પ્રેમાનંદ સત સત નમસ્કાર. પ્રેમાનંદના આખ્યાનોમાં પ્રેમાનંદના વર્ણનમાં સંસારનું વર્ણન લોકોના મનનું વર્ણન એ વખતના સમયમાં ચાલતી જે અનેક પ્રકારની વસ્ત્રાભૂષણની સામગ્રીનું વર્ણન પાત્રોનું વર્ણન યુદ્ધના સૈન્યનું વર્ણન આ બધું જોતાં એમ લાગે કે પ્રેમાનંદ એક રસકવિ હતો. એક રસમાંથી બીજા રસમાં જાય હે પ્રેમાનંદ એમને મહાદેવ કામનાથ મહાદેવમાંથી ગુરુ રામચરણની આશીર્વાદની પ્રાપ્તિ થતાં એમને પૌરાણિક ગ્રંથો મહાભારત રામાયણ શ્રીમદ ભાગવતમાંથી હરિવંશમાંથી અનેક પ્રકારના પૌરાણિક પ્રસંગોની રચના આખ્યાનમાં પદ્ય સ્વરૂપે કરી. પ્રેમાનંદ દસે આગળ એ વેઢ પહેરી અને આ તાંબાની ગાગળ છે એવી માટીની ગાગળ પહેલાં હતી એના પર બજાવી તાલબદ્ધ નાના મોટા સ્વર કારણ કે આ ઘનવાદ્ય છે ચાર પ્રકારના વાદ્યોમાં આપને વિધિ થશે અને જ્યારે લલકારે પ્રેમાનંદે સુદામા આખ્યાન જ્યારે કર્યું ત્યારે એમાં સુદામો પોતાના પત્નીને કહેવાતી મિત્ર શામળ શ્રી કૃષ્ણને મળવા જાય તે વખતે દ્વારકાનું વર્ણન અમારા પ્રેમાનંદે કર્યું છે. શુકજી કહે કે સાંભળનારપદી અને સુદામા વેદીથી દ્વારમતી. બાળકો ત્યાં રમી રહ્યા છે. બાળક કુઠે કાકર નાખે અને પેલો ઋષિ દે રામ કૃષ્ણ મન બાખે જાદવ શ્રી તાળી દવી હશે. આ બધું હાસ્યનું વર્ણન કર્યું છે. કૃષ્ણના દ્વારે કલા સુદામાનો જ્યારે પ્રતિહાર કૃષ્ણને સંદેશો આપે ત્યારે શું કે પિંગળ જટાવ ભસમે ભર્યો દરિદ્ર નારીને કોવર્યો. કૃષ્ણે સાંભળ્યું દરિદ્ર નારીને પિંગળ જટા કોઈ ભસમે ભર્યો એને કાવ્યું કરીને પ્રણામ મારું નામ એ મારું નામ સુદામા નામ. અને જ્યાં કૃષ્ણને આનંદની સીમા પર સીમા રહીને ઉછળીને કૂદ્યા મારો બાળક નહીં સુદામો હું દુખિયાનો વિસામો. દોડીને જ્યારે ભેટી પડે છે ભુજ બંધનો વાસા પૂઠે પ્રેમનું આલિંગન નવ છૂટે. આ સુદામા આખ્યાનની અંદર વર્ણન હાસ્ય છે. સુદામાની જે પત્ની હતી તે રુક્ષ્મણી સરખી અને પુત્ર એ સાંબ જેવા થયા. અરે પ્રેમાનંદના મામેરામાં તો ડોશીના કાગળમાં ડોશીએ જે લખાયું છે તે અદ્ભુત વર્ણન છે. લખો પાંચ સદ કંકુ જોઈએ સિપલ લખો છે સાત ની સમનમાં કળિયા ફોકળ મોટી મળશે ના પાંચ વસ્ત્રના પચીસ વાગા ચાર ચોકડી સાત લખો પટાળા પચો અરે લખો પટાળા કેતો લખો પચાસ રેશમી કોળી બાર અને ધોતિયા તો બ્રાહ્મણને જોઈ લે લખો કોળી વીસ સોળસે લખો શેરશા પાની સોળસે લખો શેરશા છેલ્લા પાન નહીં તેલ પાન નહીં આંખ ઘરડા માટે ધર્મે લખાવ્યું બાપ તમારો રાખ. અરે લખો પાંચ શેર કંકુ લખો પાંચ. તો આ પ્રેમાનંદની પરંપરા આજે કોઈ પણ પ્રકારે તમે જુઓ તો સજીવન છે. હું મારા પુત્રો ચિરંજીવી પ્રદ્યુમ્ન અને ચિરંજીવી મયંકભાઈ એ નિભાવી રહ્યા છે. એમના પણ પુત્રો આ કરશે એ મને શ્રદ્ધા છે. એમ ન માનશો કે આ પરંપરા હવે મૃતપ્રાય થઈ છે અસ્ત થઈ છે.
આ પરંપરાને અમે સાચવવા માટે કટિબદ્ધ છે. અને આપ સૌને પણ મારી એક અપીલ છે, વિનંતી છે કે આ પરંપરાને સાચવવા માટે આવા કાર્યક્રમો કોઈ વખતે કોઈ પ્રસંગે, ઉત્સવમાં, કોઈ મેળાવડામાં, કોઈ હોલમાં, અને જ્યારે જ્યારે કે લગ્ન પ્રસંગ કે મામેરુ હોય, શ્રાદ્ધ હોય ત્યારે ગોઠવો, તો પ્રેમાનંદની આ પરંપરા આગળ દિગંત થશે. આ માનભટ્ટની પરંપરા વિશે અને પ્રેમાનંદ વિશે આપણે જાણ્યું. આ કલા મને જે પ્રાપ્ત થઈ છે, મને જે વારસો મળ્યો છે, મારા પિતાશ્રી તરફથી મળ્યો છે. જ્યારે હું મારા પિતાશ્રી પણ એક સારા આખ્યાનકાર હતા, કથાકાર હતા, કવિ હતા, અને તે વખતના જમાનામાં વડોદરાની વસ્તી 60,000-70,000ની હતી. તે વખતે પોળોમાં અને રસ્તાઓના કોઈ કોળના રસ્તાઓમાં કોઈ દુકાનના ઓટલા પર બેસીને કથા કરતા હતા. મારું સદભાગ્ય છે, નાની ઉંમરથી જ મને આ વિદ્યા સાંભળવા મળી હતી. અને સાંભળતા છેવટે પિતાના દેહગમન પછી મને અમારા પિતાશ્રીના મિત્ર શ્રી ગોવિંદનાથ ભટ્ટ, જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં હતા, મંજુલાલ મજમુદાર શ્રી, જે પોતે પ્રોફેસર હતા, અને બીજા અનેક આવા સાહિત્યકારોએ સૂચન કર્યું. એ સંકલ્પ કરીને જ્યારે મેં આરંભ કર્યો, ન આવડે માણ વગાડતા, ન આવડે બોલતા, પરંતુ માતા સરસ્વતીની ઉપાસના કરી તેના મંત્રથી થોડી સિદ્ધિ પ્રાપ્ત થઈ. પિતાનો આશીર્વાદ, ભગવાનની કૃપા અને સાથે સાથે આપ જેવાની શુભેચ્છા એમને પ્રાપ્ત થઈ. આ છે મારી માણ પરંપરાનો મારો આરંભ, અને મારા પુત્રોએ પણ આરંભ કર્યો છે.